આપણે ડાકોર તરફ રવાના થઈ ગયા છીએ અને ડાકોરના એટલા બધા રસ્તાઓ પહોળા છે અને જવું એકવાર અચૂક ડાકોર અને ડાકોર દર્શને પણ જજો. જ્યારે જ્યારે રણછોડરાયના દર્શન કરો એટલે અનહદક આપણને આનંદ મળે છે. દ્વારકા તમે જેમ જાઓ છો અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા જાઓ અને દ્વારકા દર્શન કરો છો, એવી જ રીતે ડાકોર સેવાલિયા થઈ અને આપણે જવાય છે સેવાલિયાવાળા રસ્તા ઉપર. તો આ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પણ જો આપણને નજરે જોવા મળે છે અને ત્યાં થઈ ઉપર પસાર થઈ અને સીધું ડાકોર જવું પડે. તો હું તમને બધા ડાકોર પહોંચીને બધા ડાકોરના વિડીયો પણ બતાવું છું. જો આપણે ચાર પાંચ ભાઈઓ થઈને ડાકોર જાય છે, ધીમે ધીમે આપણી ગાડી આગળ વધી જાય છે અને વચ્ચે બધા ગામડાઓ આવતા જાય છે, બધા સિટીઓને પસાર કરી અને ડાકોરથી આપણે 25 કિલોમીટર દૂર છીએ. ત્યારબાદ આપણે ડાકોર પહોંચી ગયા જય રણછોડ. જો હું આપણે ડાકોર દ્વારકાધીશના દર્શન કરાવું છું, જય રણછોડ માખણછોડના નારા સાથે હજારો ભાવી ભક્તો આપણને જોવા મળે છે અને બધા ડાકોરના દર્શને પહોંચે છે. આપણે હોળી ધૂળેટીના બીજા દિવસે ડાકોર છીએ. આ પાછળ દીવાદાંડી છે, ડાકોર મંદિરમાં જ છે. જેમ તમે ઉજ્જૈન જાઓ અને માં અષ્ટદી માતાજીના મંદિરે જેમ દીવાદાંડીઓ ઊભી છે એમ અહીંયા પણ જબરજસ્ત દીવાદાંડી કરવામાં આવી છે અને રાતે પ્રજ્વલિત કરે છે. તો તમે જ્યારે ડાકોર જાઓ ત્યારે આનો પણ એક અનહદક લાવો અને લાભ લેજો ખાસ. તો આ દીવાદાંડી છે અને દીવાદાંડીના તમને દર્શન કરાવી આપણે રણછોડરાયના દર્શને પહોંચી ગયા છીએ અને રણછોડરાયના દર્શન કરી અને ત્યાંથી આગળ વધતા વધતા હવે જઈએ છીએ આપણે કે જ્યાં આપણને ડાકોર દ્વારકાધીશના જેમ દર્શન થાય છે એમ હજારો ભાવી ભક્તો ત્યાં પહોંચી અને રણછોડરાયના પણ દર્શન કરે છે. જો આ રણછોડરાયનું મંદિર ઉપર ગુંબજ, ત્યાંથી આપણે આગળ જાય એટલે ત્યાંની બધી ગલીઓ ભગવાન ડાકોર રણછોડરાયનું મંદિર આપણને જોવા મળે છે. ત્યાં દૂરથી આપણે આજુબાજુમાં બધા મંદિરો જોયા, સાથે લક્ષ્મીજીનું મંદિર પણ એવું છે કે તમે રણછોડરાયના દર્શન કરો સાથે લક્ષ્મીજીના દર્શન કરશો તો જ તમને રણછોડરાયના દર્શન ફળે છે. આવું જ મંદિર બાજુમાં છે બિરાજમાન માં લક્ષ્મી. ત્યાં ડાકોર રણછોડરાય અને લક્ષ્મીજી બંનેના એકસાથે દર્શન આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે ત્યાંથી થોડા દર્શન કરતાં 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 આગળ વધીએ અને ધીમે ધીમે તમે પણ ખાસ જજો, લક્ષ્મીજીના પણ દર્શન કરજો. ડાકોર પહોંચીને કોઈ પણને પૂછો કે અહીંયા બાજુમાં લક્ષ્મીજીનું મંદિર ક્યાં છે એટલે તમને બતાવશે. ત્યાંથી થોડા આગળ જશો એટલે આપણને બધા ભગવાનના દર્શન. આ આખું મંદિર લક્ષ્મીજીનું મસ્ત બનાવવામાં આવ્યું છે અને જેવું રણછોડરાયનું મંદિર છે એવું જ લક્ષ્મીજીનું. ત્યાંથી બોડાણાનું પણ મંદિર આપણને જોવા મળે છે. ભગવાન અહીંયા બોડાણાજીનું ગાડામાં બેસી અને આવ્યા હતા. એ આખું આબેવ મકાન બહુ જૂનું કોતરકામ કરેલું એ જોવા મળે છે. પુરાણી મંદિર છે આખું જૂનું એકદમ. જોવા બોડાણાજીનું ભગવાન. જય જીનામ, જય માતાજી.